નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જી સેટ બે હજાર એકવીસની પ્રિપેરેશન કરી રહ્યા છે ત્યારે આજનું આપણો જે યુનિટ છે રિસર્ચ એપ્ટિટ્યૂડ એન્ડ રિસર્ચ મેથડોલોજી રિસર્ચ મેથડોલોજી એટલા માટે કહું છું કે પેપર ટુવાળા માટે પણ કમ્પલસરી રિસર્ચ આવે છે ઓકે તો દરેક વિષય જે પેપર ટુ સાથે સંકળાયેલો છે એમાં દરેકને રિસર્ચ રિસર્ચ મેથડોલોજી આવે છે તો અહીંયા ડિપ્લી ભણાવવાનો મતલબ પણ એ જ છે ઓકે ચાલો આજનો ટોપિક છે આપણે ચલ ઉપર નિયંત્રણના આધારે એટલે કે ચલો ઉપર ઘણી વખત નિયંત્રણ મૂકવું પડે છે ઘણી વખતે તેમાં જોડતોડ કરવી પડે છે અને એના આધારે પણ સંશોધનના કેટલાક પ્રકારો પડે છે તો એના વિશે આજે આપણે જાણવાના છીએ ઓકે સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો સુધી પણ શેર કરી દો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આ ચેનલ ઉપર જે પણ વિડીયોઝ મુકાઈ રહ્યા છે તેની નોટિફિકેશન તમને ટાઈમ પર મળતી રહે તો ચાલો મિત્રો જઈએ ટોપિક તરફ સૌથી પહેલાં દર વખતે બતાવું છું એવી રીતે કહી દઉં છું કે સંશોધનના પ્રકારો જેમાં આપણે ઉદ્દેશ્યના આધારે ત્રણ સંશોધનના પ્રકારો જોયા ત્યારબાદ બાદ આપણી સમયના આધારે જોયા અને આજે આપણે ચલો પર નિયંત્રણના આધારે જોવાના છીએ ઓકે તો ચાલો પર નિયંત્રણના આધારે કેટલા પ્રકારો પડે છે અને કયા કયા તેના વિશે માહિતી મેળવીએ ચલો પર નિયંત્રણ આધારે સંશોધનના પ્રકારો છે એમાં કુલ ચાર પ્રકારો પડે છે પ્રાયોગિક સંશોધન જેને આપણે કહીએ છીએ એક્સપેરિમેન્ટલ રિસર્ચ બીજું છે ઐતિહાસિક સંશોધન જેને આપણે કહીએ છીએ હિસ્ટોરિકલ રિસર્ચ ત્રીજું છે દાર્શનિક સંશોધન જેને આપણે ફિલોસોફિકલ રિસર્ચ કહીએ છીએ અને ચોથું છે વર્ણનાત્મક સંશોધન જેને આપણે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ કહીએ છીએ હવે વર્ણનાત્મક સંશોધન છે એના પણ ચાર પ્રકાર પડે છે પહેલું છે ક્ષેત્ર અભ્યાસ સંશોધન એટલે કે એરિયા સ્ટડી રિસર્ચ ત્યારબાદ છે સર્વેક્ષણ સંશોધન જેને કહીએ છીએ સર્વે રિસર્ચ ત્રીજું છે વ્યક્તિ ઇતિહાસ સંશોધન એટલે કે કેસ સ્ટડી રિસર્ચ ત્યારબાદ છે આપણે કહીએ છીએ પ્રાયોગિક સંશોધન કોને કહીશું પ્રાયોગિક સંશોધનને જો ઇંગ્લિશમાં કહેવામાં આવે તો એક્સપેરિમેન્ટલ રિસર્ચ કહેવામાં આવે છે ઓકે પ્રયોગ અહીંયા શું થાય છે પ્રયોગ વિધિનો પ્રયોગ કરવામાં ઉપયોગ કરવામાં આવે છે ઓકે પ્રયોગ વિધિનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે એક્સપિરિમેન્ટલ રિસર્ચ એક એવું રિસર્ચ છે જેમાં પ્રાયોગિક કાર્ય કરી અને રિસર્ચ કરવામાં આવે છે જેમ કે પાવલુવનો પ્રયોગ તો પાવલુબે જે પ્રયોગ કર્યો એ પ્રાયોગિક સ્થિતિમાં પ્રયોગ કરી અને કંઈક એમાંથી નિષ્કર્ષ નીકાળ્યો હતો જેમ કે સ્કિનરનું ક્રિયાત્મક અનુસંધાનનો સિદ્ધાંત ત્યાર પછી આપણે જોઈએ થોન ડાઇકનો પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત તો આવા જે પણ વૈજ્ઞાનિક લેવલે જે પણ પ્રયોગો થઈ રહ્યા છે તે તમામ પ્રયોગોને આપણે તે તમામ રિસર્ચને આપણે શું કહીશું અને આપણે એક્સપરિમેન્ટલ રિસર્ચ કહીશું એ પછી ગમે તે હોઈ શકે એક્સપેરિમેન્ટલ રિસર્ચ સ્પેસને લગતું પણ હોઈ શકે વિજ્ઞાનને લગતું પણ હોઈ શકે મનોવિજ્ઞાનને પણ લગતું પણ હોઈ શકે પણ જે પ્રયોગશાળામાં પ્ર પ્રાયોગિક રીતે જે પણ એક્સપ્રિમેન્ટલ કરવામાં આવે છે એને જ આપણે એક્સપ્રિમેન્ટલ રિસર્ચ કહીએ છીએ ઓકે અહીંયા નિષ્કર્ષ જે હશે એ ભવિષ્યકાળમાં નીકળશે જેમ કે માની લો કે કોરોનાની જે વેક્સિન શોધાય તો એ વેક્સિન પણ ક્યાં શોધાય પ્રયોગાલયમાં એટલે કે પ્રયોગશાળામાં શોધાય હે ને તો જ્યારે પ્રયોગશાળામાં એ વેક્સિનની તપાસ કરવામાં આવી એ વેક્સિનને બનાવવામાં આવી તો એ રિસર્ચ પણ કેવું હતું એક્સપિરિમેન્ટલ રિસર્ચ હતું અને એમણે કેવું ભવિષ્યકાળમાં એમણે કહ્યું નિષ્કર્ષ નીકાળશે એટલે ભવિષ્યકાળમાં કે આ વેક્સિનનો ઉપયોગ કરવાથી કદાચ કોરોનામાંથી મુક્તિ મળી શકે છે કદાચ ઓકે એટલે ભવિષ્યકાળ સૂચવે છે કે કદાચ એમ કે આમાંથી એ વેક્સિનનો ઉપયોગ કરીશું તો આપણને સફળતા મળી શકશે ઓકે તો આ આપણને નિષ્કર્ષ કેવો મળ્યો આપણને ભવિષ્યકાળમાં મળ્યો ઓકે જેમ કે સ્પેસ સ્પેસ સેન્ટરોમાંથી જે રિસર્ચ કરવામાં આવે છે એ રિસર્ચના આધારે પણ એ લોકો એવું કહે છે કે ભાઈ ચાલો માની લો કે અહીંથી કોઈ યાન મોકલવામાં આવ્યું અન્ય ગ્રહ પર અને પછી એવું અનુમાન લગાવવામાં આવે કે ભાઈ આ સ્પેસ ત્યાં જશે તો આ રીતે કંઈક કાર્ય થશે તો તમને ખ્યાલ હશે થશે એવો શબ્દ હોય હશે એવો શબ્દ હોય તો એ શું સૂચવે છે ભવિષ્યકાળ સૂચવે છે ઓકે તો અહીંયા જે નિષ્કર્ષ નીકળે છે એ કેવું છે ભવિષ્યકાળમાં નીકળે છે વાતાવરણ પરિસ્થિતિ પર નિયંત્રણ કરવામાં આવે છે ત્યાં કેવું હોય છે કે પ્રયોગશાળાની અંદર જે પણ પ્રયોગ કરવામાં આવે ત્યાંનું વાતાવરણ ત્યાંની પરિસ્થિતિ તેને શું કરવામાં આવે છે નિયંત્રિત કરી દેવામાં આવે છે જેમ કે પાવલોવે પ્રયોગ કર્યો તો પાવલોવે કૂતરા ઉપર પ્રયોગ કર્યો તો ત્યાં એણે શું કર્યું કૂતરાને બાંધી દીધો હતો હે ને જેથી કરીને તે હલી ના શકે તો એ કેવું થયું એક પ્રાયોગિક સ્થિતિ થઈ નિયંત્રિત સ્થિતિ થઈ ઓકે તો અહીંયા પ્રા પ્રયોગ પ્રાયોગિક રિસર્ચમાં એટલે કે એક્સપેરિમેન્ટલ રિસર્ચ રિસર્ચમાં શું હોય કે વાતાવરણ અને પરિસ્થિતિ પર શું કરવામાં આવે છે નિયંત્રણ રાખવામાં આવે છે ચલો પર જોડતોડ કરવામાં આવે છે હવે ચલો પર જોડતોડ કરવાનો મતલબ શું થાય છે આપણે પાવલોનું જ પ્રયોગ લઈ અને આગળ વધીશું કે તો જુઓ પાવલોવે શું કર્યું હતું કૂતરાને ખોરાક આપ્યો હતો અને એ ખોરાક જોઈને કૂતરાના મોંમાંથી જે લાળ આવતી હતી એ લાળનું લાળની જે માત્રા હતી એને એને માપમ કર્યું હતું હે ને તો અહીંયા એણે શું કર્યું પહેલાં ખોરાક આપ્યો પછી ખોરાકની સાથે ઘંટડી વગાડવાનું શરૂ કર્યું હે ને અને પછી માત્ર ને માત્ર ઘંટડી વગાડી તો ખોરાકની કૂતરાના ઉપર અસર થવી એટલે કે જે લાળ ઝરવી છે એ લાળ ઝરવીએ શું થયું એ લાળ શા માટે જરી ખોરાકને જોઈને એટલે કે ખોરાકની ઇફેક્ટ કોના ઉપર થઈ ખોરાકની ઇફેક્ટ કૂતરાના લાળ ઉપર થઈ ઓકે એટલે કે કૂતરા ઉપર થઈ તો અહીંયા જે કૂતરાની લાળ બનશે એ તમારું કેવું ચલ બનશે ચલને આપણે અંગ્રેજીમાં વેરિયેબલ કહીએ છીએ ઓકે તો એ કેવું વેરિયેબલ બનશે એ તમારું ડિપેન્ડેટ વેરિયેબલ બનશે અને જ્યારે ખોરાક છે એ તમારું કેવું બનશે ઇનડિપેન્ડેટ વેરિયેબલ ઓકે તો ઇનડિપેન્ડેટ વેરિયેબલમાં ખોરાકની માત્રામાં એ વધારો ઘટાડો કરી શકે છે ઓકે તો એને શું કર્યું કહેવાય કે ચલોમાં જોડતોડ કરી કહેવાય ઓકે ચાલો ચલો વિશે થોડું જણાવી દઉં આમ તો ચલોનું આખો એક ટૉપિક આવશે કારણ કે જ્યારે તમે સંશોધનની પ્રક્રિયાના સોપાનો એક એક સ્ટેપ બાય સ્ટેપ ભણશો ત્યારે ચલોનું એક આખો ટોપિક આવશે ઓકે પરંતુ અહીંયા હું તમને ટૂંકમાં સમજાવી દઉં મુખ્યત્વે મુખ્ય મુખ્યત્વે ચલો ત્રણ પ્રકારના હોય છે પહેલાં તમને આવું રિસર્ચમાં જ્યારે તમે પીએચડી એન્ટ્રાન્સ એક્ઝામ આપો અને પીએચડીની જ્યારે એડમિશન પ્રોસેસમાં જાઓ અને તમને એમ પૂછે કે ઇન્ટરવ્યૂમાં પૂછે કે ચલ કેટલા પ્રકારના હોય છે જો કે મને આવો પ્રશ્ન પૂછ્યો હતો તો ચલ ત્રણ પ્રકારના છે ઓકે મુખ્યત્વે રૂપે ચલ ત્રણ પ્રકારના આમ તો ઘણા બધા પ્રકારના હોય છે પણ મુખ્ય રૂપે ત્રણ પ્રકારના હોય છે ઓકે કયા કયા તો સ્વતંત્ર ચલ જેને આપણે કહીએ છીએ ઇનડિપેન્ડેટ વેરિયેબલ ઓકે આધારિત ચલ આધારિત ચલને કહીએ છીએ ડિપેન્ડેડ વેરિયેબલ અને નિયંત્રિત ચલ તો નિયંત્રિત ચલને કહીએ છીએ કંટ્રોલ વેરિયેબલ ઓકે તો આ ત્રણ વેરિયેબલ આપણને મુખ્ય રૂપે જોવા મળતા હોય છે આ ત્રણ ચલ તમારા દરેકે દરેક રિસર્ચમાં જોવા મળે ઓકે ચાલો આ ત્રણેય ચલને આપણે જોઈ લઈએ તો પહેલાં માની લો કે અહીંયા એક ક્લાસરૂમ છે અને રસ્તા ઉપર આ ક્લાસરૂમ છે આ શાળા છે અને એનું જે ક્લાસરૂમ છે એ રસ્તા ઉપર છે ઓકે અહીંયા બાળકો ભણી રહ્યા છે અહીંયા બધા બાળકો ભણી રહ્યા છે રસ્તામાં અહીંયા રસ્તા ઉપર સાધનો ચાલતા હોય છે ઓકે શું થાય છે સાધનો ચાલતા હોય હવે આ સાધનો ચાલે છે એટલે જેઓ વાન વાગે છે એમ એ હોર્ન અહીંયા બાળકો ભણાવે છે ટીચર બાળકોને ભણાવી રહ્યા છે અને બાળકો શાંતિથી ભણી રહ્યા છે ઓકે તો અહીંયા રસ્તા ઉપરથી સાધનો ચાલે છે અને સાધનોનું હોન આવે છે વાગે છે એટલે શું થાય છે કે બાળકોનું ધ્યાન ભણવા ઉપરથી એ હોન તરફ જતું રહે છે ઓકે શું થાય છે બાળકોનું જે ધ્યાન છે એ કઈ બાજુ જતું રહે છે હોન તરફ જતું રહે છે અને બાળકોના અભ્યાસની અંદર ઇફેક્ટ થાય છે એટલે કે બાળકો જે ધ્યાનથી શીખી રહ્યા હતા એમાં શું થાય છે ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થઈ જાય છે ઓકે તો જો અહીંયા બાળકોના શીખવા ઉપર એટલે કે બાળકો જે શિક્ષક પાસેથી શીખી રહ્યા હતા એ શીખવા ઉપર કોની અસર થઈ મિત્રો તો અહીંયા આવતા જતા રસ્તા ઉપર જે આવતા જતા સાધનો છે એના અવાજની ઇફેક્ટ બાળકોના શીખવા ઉપર થઈ ઓકે તો જેની ઇફેક્ટ બીજા પરિબળ ઉપર થાય છે એટલે કે બીજા વેરીએબલ ઉપર થાય છે તો એવા બ એવા પરિબળ જેની ઇફેક્ટ થાય છે એ પરિબળને શું કહેવાય છે એ પરિબળને ઇનડિપેન્ડેટ વેરિયેબલ કહેવાય છે એટલે કે અહીંયા જે તમને અવાજ આવતો હતો એ અવાજ આપણો શું થઈ જશે અવાજ થશે આપણું ઇનડિપેન્ડેટ વેરિયેબલ ઓકે ઇનડિપેન્ડેટ વેરિયેબલ જ્યારે કે ઇફેક્ટ કોના ઉપર થઈ બાળકોની શીખવાની ક્ષમતા ઉપર થઈ તો બાળકોની શીખવાની જે ક્ષમતા છે શીખવાની જે ક્ષમતા છે એ શું થયું તમારું એ થયું તમારું ડિપેન્ડેડ વેરિયેબલ શું થયુંડેડેન્ડેડ વેરિયેબલ ઓકે ડિપેન્ડેડ વેરિયેબલ ઓકે તો અહીંયા મિત્રો ખ્યાલ આવ્યો ઇન્ડિપેન્ડેટ વેરિયબલ કોને કહીશું જેની ઇફેક્ટ બીજા પરિબળ ઉપર બીજા ચલ ઉપર થવાની છે એને આપણે કહીશું ઇનડિપેન્ડેડ વેરિયબલ અને જેના ઉપર અસર થઈ રહી છે તો એને આપણે કહીશું ડિપેન્ડેડ વેરિયેબલ અહીંયા જો ડિપેન્ડેડ અને ઇનડિપેન્ડેટ વેરિયેબલમાં જો તમને કન્ફ્યુઝન થતી હોય તો તમારે સિમ્પલી સરળ ભાષામાં તમે આ રીતે યાદ રાખી શકો કોની અસર થઈ રહી છે કોની અસર થઈ રહી છે આ પ્રશ્નો યાદ રાખો કોની અસર થઈ રહી છે તો ઇન્ડિપેન્ડેટ વેરિયેબલની અસર થઈ રહી છે કોની અસર ઓકે અને કોના ઉપર જો મેં આગળ શું કહ્યું કોની અસર અહીંયા શું કહ્યું કોના ઉપર અસર તો કોના ઉપર અસર થઈ રહી છે મિત્રો ડિપેન્ડેટ વેરિયેબલ ઉપર ઓકે તો આ બે શબ્દો આ બે પ્રશ્નો તમે યાદ રાખશો તો તમને ઇન્ડિપેન્ડેટ અને ડિપેન્ડેટ વેરિયેબલમાં ક્યારેય કોઈ તકલીફ નહીં પડે કોની અસર થઈ રહી છે ઇન્ડિપેન્ડેટ વેરિયબલ કો આના ઉપર અસર થઈ રહી છે ડિપેન્ડેડ વેરિયેબલ ઓકે આઈ હોપ તમને અહીંયા બે વેરિયેબલમાં ખબર પડી ગઈ હશે હવે ત્રીજું છે નિયંત્રિત ચલ નિયંત્રિત ચલ કોને કહીશું કે જે પણ ઇન્ડિપેન્ડેટ વેરિયેબલ છે ઓકે જે ઇન્ડિપેન્ડેટ વેરિયેબલ છે આની જ્યારે ઇફેક્ટ થતી હોય અને એ ઇફેક્ટને આપણે રોકી દેતા હોઈએ એ ઇફેક્ટને શું કરીએ છીએ એને રોકી દઈએ તો આપણે એ શું કર્યું એ વેરિયેબલ પર જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હતું એના ઉપર આપણે શું કર્યું નિયંત્રણ લાવી દીધું એટલે એને આપણે જ્યારે નિયંત્રણ લાવી દઈએ છીએ તો એ આપણું વેરિયેબલ કેવું બને છે એ વેરિયેબલ આપણું નિયંત્રિત વેરિએબલ બની જાય છે એટલે કે કંટ્રોલ વેરિએબલ બની જાય છે જેમ કે અવાજ આવતો હતો અને એ અવાજ વર્ગખંડમાં ના આવે એના માટે શાળાની અંદર જે દીવાલો છે એ જે આપણે થિયેટરમાં તમે જુઓ છો કે થિયેટરમાં જે મૂવી ચાલતી હોય છે અંદર તો એનો અવાજ બહાર નથી આવતો હે ને તો અવાજ અવરોધક જે દિવાલો બનાવવામાં આવી રહી છે થિયેટરમાં એવી દિવાલો હોય અવાજ અવાજ અવરોધક એટલે કે અંદરનો અવાજ બહાર ના જઈ શકે અને બહારનું અવાજ અંદર ના આવી શકે તો એવી અવાજ અવરોધક દિવાલો જો શાળામાં બનાવવામાં આવે તો રોડ ઉપરથી જે સાધનો આવતા જતા હોય એનો અવાજ વર્ગખંડમાં આવવાનો નથી તો અહીંયા જે તમે અવરો અવાજ અવરોધક દીવાલ બનાવીને અવાજ અવરોધક જે દીવાલ બનાવી એન એ તમારું શું બનશે એ તમારું નિયંત્રિત વેરિયેબલ બનશે એટલે કે કંટ્રોલ વેરિયબલ બનશે કેમ કેમ કે તમે અવાજ ઉપર શું કર્યું બહારથી આવતા અવાજને રોકી દીધો છે ત્યાં બહારથી આવતા અવાજને તમે શું કર્યો રોકી દીધો એટલે એના ઉપર તમે કંટ્રોલ મેળવી દીધું એના ઉપર તમે કંટ્રોલ કરી દીધું ખ્યાલ આવ્યો ને તો એને કહેવાય કંટ્રોલ વેરિયેબલ ઓકે આઈ હોપ તમને ત્રણે ત્રણ વેરિયેબલમાં ખબર પડી ગઈ હશે ઓકે ઈનડિપેન્ડેટમાં શું આવશે કોની અસર ડિપેન્ડેટ વેરિયેબલમાં કોના ઉપર અસર અને નિયંત્રિત જે કંટ્રોલ વેરિએબલ કહીએ છીએ એને આપણે શું કરીએ છીએ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનો જે ઇફેક્ટ થતી હોય છે એને આપણે રોકી દઈએ છીએ ઓકે એમાં અવરોધ ઊભો કરી દઈએ છીએ એને જ આપણે કહીશું કંટ્રોલ વેરિએબલ ઓકે ચલો હવે જે પ્રાયોગિક સંશોધન છે એમાં જે ચલો ઉપર શું કરવામાં આવે છે જોડ તોડ કરવામાં આવે છે માની લો કે તમારે એ જોવું છે કે વર્ખંડમાં જે પ્રકાશનું પ્રમાણ હોય એની બાળકોના શીખવાની ગતિ ઉપર શું અસર પડે છે તો જ્યારે આવું રિસર્ચ તમારે કરવું હોય તો તમે શું કરશો તો જે પ્રકાશની ગતિ હોય તો પહેલી વખત તમે રિસર્ચ કરશો તો ફૂલ લાઇટ કરી દેશો અને બાળકને શીખવશું પછી એના પછી તમે બીજી વખત પ્રયોગ કરશો ત્યાં મીડિયમ લાઇટ કરશો અને બાળકોની શીખવાની ગતિ ઉપર માપશો પછી ત્રીજી વખત અમે એકદમ સ્લો લાઈટ કરી દેશો અને બાળકોની શીખવાની ગતિ ચેક કરશો તો તમે આ જે પ્રકાશ જે લાઇટ છે એમાં વધારો ઘટાડો કર્યો એનો મતલબ શું થયો કે તમે જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હતું એમાં શું કર્યું તમે જોડતોડ કરી શું કરી જોડતોડ કરી એટલે કે એને ઘટાડ્યું પછી એને વધારવું આ વસ્તુ કહેવાય શું કહેવાય ઘટાડો તો એને શું કહેવાય તોડ કર્યો કહેવાય અને એડ કરો વધારો એટલે કે જોડ કર્યું કહેવાય ઓકે તો જોડ તોડનો મતલબ આ થાય ઓકે તો અહીંયા પ્રાયોગિક સંસંધો સંશોધનમાં ચલો પર જોડતોડ કરવામાં આવે છે અહીંથી ક્વેશ્ચન પૂછાયેલો છે યુજીસી નેટની એક્ઝામમાં ઓકે કે એસા કોણસા રિસ શોધ હૈની જો ચર હોતે પર જોડતોડ કી પ્રક્રિયા કી જતી હૈ આવો પ્રશ્ન યુજીસી નેટમાં બે ત્રણ વખત પૂછાયેલો છે અને એનો જવાબ આવતો હતો એક્સપેરિમેન્ટલ રિસર્ચ ઓકે તો તમારે આ પણ યાદ રાખવાનું છે ચાલો કાર્યકર કાર્યકારણ સંબંધ જોવામાં આવે છે અહીંયા શું જોવામાં આવે છે કાર્યકારણ સંબંધ કાર્ય એટલે જે કાર્ય કરી રહ્યા છો એ અને એ કાર્ય કરવા પાછળનું જે કારણ હોય છે કાર્ય થવા પાછળનું જે કારણ હોય છે એ કારણને પણ અહીંયા જોવામાં આવે છે કાર્ય કારણ સંબંધ અહીંયા જોવામાં આવે છે કારણ કે કોઈ પણ કાર્ય થાય તો એના પાછળ કોઈને કોઈ કારણ જવાબદાર હોય છે હે ને અને જો કોઈ કારણ હોય તો એના પાછળ કોઈ કાર્ય જવાબદાર હોય છે જેમ કે માની લો કે પુરાવ્યો ઓકે પૂર આવ્યું તો પૂરના પાછળનું કારણ શું હોઈ શકે વરસાદ ખૂબ બધો વરસ્યો તો વરસાદ વર વરસવો એ શું થયું કાર્ય થયું અને પૂરનું આવવું એ શું થયું કારણ થયું હે ને કારણ કે નહીં સોરી વરસાદ આવ્યો એ કારણ થઈ ગયું અને પૂર આવ્યું એ શું થઈ ગયું કાર્ય થઈ ગયું એટલે કે પૂર આવવા પાછળનું કારણ શું હતું કે સૌ વધારે વરસાદ પડ્યો ઓકે તો આ કાર્ય કારણ સંબંધને પ્રાયોગિક સંશોધનમાં જોવામાં આવે છે જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે એચ પ્લસ ઓ ઇઝ ઇક્વલ ટુ એચ ઓકે હવે આ જ આ જ રીતે આપણે એવી રીતે જોડતોડ કરી શકે એચ ટુ પ્લસ ઓ ઇઝ ઇક્વલ ટુ એચ ટુ ઓકે તો આ શું કર્યું તમે અહીંયા એક રાસાયણિક પ્રક્રિયા થઈ અને અહીંયા તમે એમાં કંઈક એડ કરીને બીજી રાસાયણિક પ્રક્રિયા કરી દીધી એને આપણે જોડતોડ કહીશું આ એક્ઝામ્પલ જોડતોડનું હતું ઓકે ચાલો હવે આવીએ ઐતિહાસિક સંશોધન તરફ ઐતિહાસિક સંશોધન મિત્રો કોને કહીશું તો જ્યાં ઘટના બહુ જૂની હોય બહુ વર્ષો પહેલાંની ઘટના હોય એમાં એને આપણે ઐતિહાસિક સંશોધન કહીશું જો મિત્રો ઐતિહાસિક સંશોધનને જો વ્યાખ્યા આપી હોય તો સરળ ભાષા કહી શકાય કે ઐતિહાસિક સંશોધન એટલે એવું સંશોધન જેમાં ઇતિહાસને લગતી ઘટનાઓ ઉપર સંશોધન કરવામાં આવે છે હવે ઇતિહાસનો મતલબ શું થાય હાસ એટલે કે પહેલા પહેલાં ઘટેલી ઘટના પહેલાં ઘટેલી ઘટના એટલે એવી ઘટના જે બહુ સમય પહેલાં ઘટી હતી ઓકે જેમ કે હલ્દી ઘાટીનું યુદ્ધ બક્સરનું યુદ્ધ હે ને તો આ બધું શું થયું પહેલાં ઘટેલી છે જેમ કે હેમચંદ્રાચાર્ય જે ગ્રંથ લખ્યો તો એ ગ્રંથ ક્યારે લખ્યો એ ભૂતકાળમાં લખ્યો છે હે ને તો આ રીતે આ બધી જે ઘટનાઓ છે એને આપણે ઇતિહાસ સાથે સાંકળીએ છીએ ઉત્કલ્પનાઓની અહીંયા જરૂર પડતી નથી જો મોટા ભાગના જે રિસર્ચ હોય છે એ રિસર્ચમાં તમારે હાઈપોથીસિસ ઉત્કલ્પનાને અંગ્રેજીમાં કહેવાય હાઈપોથીસિસ અને હાઈપોથીસિસની રચના કરવી ખૂબ જરૂરી હોય છે ઓકે હાઈપોથીસિસની રચનાથી તમને ખ્યાલ આવે છે કે તમારા રિસર્ચમાં કેવા પ્રકારનું પરિણામ મળવાની સંભાવના છે ઓકે એટલે કે પહેલેથી કરેલું કથન હોય છે ઓકે તો અહીંયા ઇતિહાસમાં તમારે ઉત્કલ્પનાઓ રચવાની જરૂર પડતી નથી ઉત્કલ્પના ક્યારે રચવાની હોય છે જ્યારે તમારી એ બાબતોની ચકાસણી કરવાની હોય છે પરંતુ ઇતિહાસમાં શું હોય છે કે ઘટના પહેલેથી ઘટી ચૂકેલી હોય છે એટલા માટે આપણે એના માટે તમે હાઈપોથીસિસ ના બનાવો તો અભી ચાલે તો અહીંયાથી ક્વેશ્ચન આવેલો છે યુજીસી નેટમાં એમાં એવું પૂછ્યું હતું કે એસા કોણસા રિસર્ચ હૈસા કોણ સા શોધ હૈ જીસમે પ્રાગકલ્પના કી જરૂરત નહીં હોતી હૈ પ્રાગકલ્પનાનો મતલબ ગુજરાતીમાં ઉત્કલ્પના થાય ઓકે તો હિન્દીમાં એને પ્રાગકલ્પના કહેવાય તો એમાં આવો પ્રશ્ન પૂછાયો હતો જવાબ આવતો હતો હિસ્ટોરિકલ રિસર્ચ એટલે કે ઐતિહાસિક રિસર્ચ ઓકે તો અહીંયા તમારે યાદ રાખવાની કે એવું કયું સંશોધન છે ત્યાં ઉત્કલ્પનાની જરૂર પડતી નથી તો ઐતિહાસિક સંશોધનમાં ગુણાત્મક સંશોધન હોય છે આ કેવું હોય છે ગુણાત્મક સંશોધન હોય છે હવે મિત્રો અહીંયા જણાવી દઉં સંશોધન આ રીતે પણ બે પ્રકારના હોય છે સંશોધનમાં ગુણાત્મક સંશોધન અને માત્રાત્મક સંશોધન ગુણાત્મક સંશોધન જે હોય છે એમાં ગુણોના આધારે સંશોધન કરવામાં આવે છે એટલે કે એને એને શબ્દ દ્વારા એને વર્ણવવામાં આવે છે ઓકે જેમ કે માની લો કે તમારે કોઈ સંસ્કૃતિ વિશે તમે અભ્યાસ કરી રહ્યા છો તો બે સંસ્કૃતિઓનો તુલનાત્મક અભ્યાસ કરશો ત્યારે તમે શબ્દો દ્વારા તેને વર્ણન કરશો કે ભાઈ ચાલો હિન્દુ સંસ્કૃતિ આ ટાઈપની છે અને સોરી હિન્દુ સંસ્કૃતિ નહીં પરંતુ આપણી સિંધુ સંસ્કૃતિ આ ટાઈપની હતી રોમ સંસ્કૃતિ આ ટાઈપની હતી સિંધુ સંસ્કૃતિમાં આવું હતું તો રોમ સંસ્કૃતિમાં આવું હતું સિંધુ સંસ્કૃતિના લોકો આવા હતા તો રોમ સંસ્કૃતિના લોકો આવા હતા હે તો આ રીતે તમે એને શબ્દો દ્વારા જ્યાં વર્ણન કરવામાં આવે છે ગુણો દ્વારા જ્યાં વર્ણન કરવામાં આવે છે એને જ આપણે ગુણાત્મક સંશોધન કહીએ છીએ જ્યારે માત્રાત્મક સંશોધનની વાત કરીએ ગુણાત્મક સંશોધનને અંગ્રેજીમાં તમે ક્વોલિટી રિસર્ચ કહેવામાં આવે છે કે આ યાદ રાખજો ગુણાત્મક સંશોધનને કેવું રિસર્ચ કહેવામાં આવે છે ક્વોલિટી રિસર્ચ અને જ્યારે માત્રાત્મક સંશોધન છે એને તમે ક્વોન્ટિટેટિવ રિસર્ચ કહીશો હવે ક્વોન્ટિટેટિવ રિસર્ચ એટલે કે માત્રાત્મક રિસર્ચમાં કેવું હોય કે સંખ્યાઓના આધારે તમે ત્યાં રિસર્ચ કરો છો જેમ કે બુદ્ધિ પરીક્ષા કોઈનું બુદ્ધિ પરીક્ષણ કરવામાં આવે તો એ કેવું થઈ જશે એ ક્વોન્ટિટેટિવ સંખ્યાત્મક માત્રાના આધારે કે બુદ્ધિનો આયક્યુ જે છે એ માત્રામાં લખાય હે ને પણ જો તમારે કોઈના ગુણ વિશે વાત કરવી હોય કે ભાઈ પ માની લો કે સિંધુ સંસ્કૃતિના લોકો હતા એ ખૂબ જ પ્રેમાળ હતા તો પ્રેમાણ એ શું થયું ગુણ દર્શાવે છે ને શબ્દ દ્વારા તમે વર્ણન કરે ત્યાં તમે આંકડાનો ઉપયોગ નથી કરતા અને માત્રાત્મકમાં શું થશે ત્યાં માત્રાત્મકમાં તમે એમાં માત્રાના આધારે તમે રિસર્ચ કરો છો સંખ્યાના આધારે રિસર્ચ કરો છો ઓકે જ્યારે માત્રાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ રિસર્ચ હોય છે એમાં તમારે સ્ટેટિસ્ટિકલ જે મેથડ્સ હોય છે એનો ઉપયોગ કરવો પડે છે એટલે કે આંકડા શાસ્ત્રીય પદ્ધતિઓનો ત્યાં શું કરવો પડે છે ઉપયોગ કરવો પડે છે ઓકે તો આ થયું તમારું ગુણાત્મક અને માત્રાત્મક તો આ જે ઐતિહાસિક સંશોધન છે એ કેવું હોય છે ગુણાત્મક સંશોધન હોય છે આ સંશોધનના સામાન્યકરણ કરી શકાતું નથી જો આ જે કઈ સંશોધન છે ઐતિહાસિક સંશોધન છે એનું સામાન્યકરણ કરી શકાતું નથી કેમ નથી કરી શકાતું એ પણ જણાવી દો માની લો કે તમારે બક્સરના યુદ્ધ વિશે તમારે રિસર્ચ કરવું છે કે ભાઈ બક્સરનું યુદ્ધ હતું એ શા માટે થયું હતું અને એના પાછળના જવાબદાર કારણો શું હતા અને એમાંથી આપણને શું શીખવા મળી રહ્યું છે જો આ બધું તમારે એક આખી સમીક્ષા કરવી હોય રિસર્ચ કરવું હોય તો તમારે એમાં શું થશે તો બક્સરના યુદ્ધમાંથી તમને જે નિષ્કર્ષ મળશે એટલે કે એના જે કંઈ પ્રૂફ હશે એ પ્રૂફના આધારે તમે રિસર્ચ કરશો અને એ બક્સરના યુદ્ધને તમે અત્યારે બક્સરનું યુદ્ધ ઊભું નહીં કરી શકો હે ને કારણ કે ભૂતકાળમાં બનેલી ઘટના છે અને એને તમે બક્સરના યુદ્ધને હવે ફરીથી અહીંયા બક્ષરનું યુદ્ધ બનાવી શકો નહીં બનાવી શકો તો તમારે એના માટે ડોક્યુમેન્ટરી બધી જે વિગતો હોય છે જેમ કે પુસ્તકો હોય એ સમયના સામયિકો હોય એ સમયના દસ્તાવેજો હોય એ સમયના જે કરારો હોય તો આ બધું જે પ્રાઇમરી સોર્સ અને સેકન્ડ પ્રાઇમરી સોરી પ્રાઇમરી સોર સોર્સ અને સેકન્ડરી સોર્સના આધારે તમારે શું કરવું પડે એ માહિતી એકત્રિત કરવી પડે અને એના આધારે તમે નિષ્કર્ષ નીકાળો કે ભાઈ બક્સરનું યુદ્ધ આવા આવા કારણોના લીધે થયું હતું ઓકે તો આનું તમે જનરલાઇઝેશન ના કરી શકો એને તમે લોકો ઉપર લાગુ ના પાડી શકો કે ભાઈ ચલો અત્યારે માની લો ભારતને ચીનનું યુદ્ધ થઈ રહ્યું છે તો બક્સરના યુદ્ધમાં જે કારણો જવાબદાર હતા એવા કારણો ભારતની ચીનના યુદ્ધમાં જવાબદાર છે એવું તમે કહી શકો ના કહી શકો તો ત્યાં તમે જનરલાઇઝેશન કરી શકતા નથી ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે કે ઐતિહાસિક સંશોધન છે એમાં તમે નિષ્કર્ષોનું જે કન્ક્લુઝન નીકળે છે કન્ક્લુઝનનું જનરલાઇઝેશન કરી શકશો નહીં બાહ્ય અને આંતરિક સમીક્ષાનો સમાવેશ થાય છે અહીંયા તમારે બાહ્ય સમીક્ષા કરવી પડે છે અને આંતરિક સમીક્ષાઓ પણ અહીંયા કરવી પડતી હોય છે ઘટના ભૂતકાળની ઘટના દેખો અહીંયા શું કહેવા માગે છે ભૂતકાળમાં ઘટના ક્યારે ઘટી ભૂતકાળમાં ઘટી રિસર્ચ ક્યાં કરો છો વર્તમાનમાં કરો છો હે ને બક્ષરનું યુદ્ધ ક્યારે થયું ભૂતકાળમાં થયું હે ને અને તમે રિસર્ચ ક્યારે કરો છો અત્યારે વર્તમાનમાં કરો છો એના ઉપર અને નિષ્કર્ષ શું નીકળશે ભવિષ્ય કાળમાં નીકળશે કે આવું જો આવું બક્સરના યુદ્ધમાં આવું થયું હતું તો ભવિષ્યમાં આવી ઘટના ઘટે ઘટશે અથવા તો ભવિષ્યમાં આવી ઘટના ના ઘટે તે તે માટે આવા પ્રયાસો કરવા જોઈએ અથવા તો જોઈશે ઓકે તો ભવિષ્યકાળમાં તમારે એમાં નિષ્કર્ષ નીકાળવું પડતું હોય છે તો આ બાબત પણ તમારે યાદ રાખવાની છે ઘટના ભૂતકાળમાં ઘટે છે સંશોધન વર્તમાનમાં નીકળે છે બને છે એટલે કે સંશોધન વર્તમાન કાળમાં કરો છો અને એનું નિષ્કર્ષ જે નીકળશે એ ભવિષ્યકાળમાં નીકળશે ઓકે તો અહીંયા ખ્યાલ આવી ગયો ઐતિહાસિક સંશોધનમાં हमें तो मैं तमने बच्चे एक बात बतावी अँ जैसे सामीकरण आई तरह मैं तमने शब्दों कह ए शब्दों शू कहता था तो अखी दू चलो कहीं वो बे शब्दों ते तो कहता प्राइमरी सोर्स और सैकंडरी सोर्स ओके प्राइमरी सोर्स अच्छी सैकंडरी सोर्स ओके चलो પ્રાઇમરી સોર્સ ને સેકન્ડરી સોર્સ કોને કહીશું તો પ્રાઇમરી જો સોર્સ હશે એ વ્યક્તિ પોતે પ્રત્યક્ષ રૂપે જોઈ અને એ વસ્તુનું પોતે લખે લખાણ લખ્યું હોય એને આપણે પ્રાઇમરી સોર્સ કહીશું એટલે કે વ્યક્તિ એના માટે વ્યક્તિ પોતે પ્રત્યક્ષ જોઈ અને પોતે આધારભૂત જે પ્રૂફ બનાવ્યા હોય એને આપણે કહીશું પ્રાઇમરી સોર્સ ઓકે અને સેકન્ડરી સોર્સ કેવું શું કહીશું કે વ્યક્તિએ પોતે પ્રત્યક્ષ નથી જોયું પરંતુ બીજાએ કહ્યું એ માની અને પોતે કંઈક લખીને લખ્યું કંઈક ડોક્યુમેન્ટ તૈયાર કર્યા તો એને કહેવાય સેકન્ડરી સોર્સ જેમ કે માની લો કે ગાંધીજીએ પુસ્તક લખ્યું સત્યના પ્રયોગો ગાંધીજીએ શું લખ્યું સત્યના પ્રયોગો હવે ગાંધીજીએ જે સત્યના પ્રયોગો પુસ્તક લખ્યું તો એ ગાંધીજીએ પોતે લખ્યું છે રૂપે લખ્યું છે ઓકે તો એને શું કહીશું પ્રાઇમરી સોર્સ કહીશું જેમ કે માની લો મહાદેવભાઈ દેસાઈ તો મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજી વિશે પોતાના પુસ્તકમાં વર્ણન કર્યું છે તો એ મહાદેવભાઈ દેસાઈએ ક્યારે કર્યું ગાંધીજીની સાથે હતા અને એ ટાઈમે પ્રત્યક્ષરૂપે ગાંધીજીને જોયેલા અને એમણે પોતાના પુસ્તકમાં વર્ણન કર્યું છે તો એ વસ્તુ શું થઈ ગઈ તમારું પ્રાઇમરી સોર્સ થઈ ગયું પણ જ્યારે મહાદેવભાઈ દેસાઈનું પુસ્તક અને ગાંધીજીના પુસ્તકને લઈ અત્યારે કોઈ રિસર્ચર છે અથવા તો અત્યારે કોઈ લેખક છે એ પોતાનું એક બુક લખે છે કોના સોર્સમાંથી ગાંધીજીએ લખેલા સોર્સમાંથી અને મહાદેવભાઈ દેસાઈ જા જે ગાંધીજી સાથે રહેતા હતા એમના પ્રત્યક્ષ રહી અને પોતે પુસ્તક લખેલું અને એ પુસ્તકમાંથી જ્યારે કોઈ લેખક ગાંધીજી વિશે કંઈક લખી રહ્યા છે પુસ્તક બનાવ્યું છે તો એ લેખકનું જે પુસ્તક બનશે એ તમારું શું થશે સેકન્ડરી સોર્સ થશે ઓકે માની લો કે તમે પોતે ગાંધીજીના પુસ્તકમાંથી એટલે કે સત્યના પ્રયોગોમાંથી અથવા તો મહાદેવભાઈ દિસાઈ લખેલા ગાંધીજીનું જે પુસ્તક ગાંધીજીની સાથે સાથે રહીને લખ્યું હતું એમની જોડે હતા પ્રત્યક્ષ રૂપે એમને ગાંધીજીના વર્તનને જોયું એમના વ્યવહારોને જોયું એમની રહેણી કહેણીને જોઈ છે અને એમને પુસ્તક લખ્યું હતું તો એ મહાદેવભાઈ દેસાઈ અને ગાંધીજીના પુસ્તકમાંથી જ્યારે તમે કોઈ ડેટા સોર્સ કરો છો એટલે કે એમાંથી કોઈ તમે રિસર્ચની અંદર તમે એમાંથી કોઈ માહિતી મેળવો છો તો એ જે ગાંધીજીનું પુસ્તક અને મહાદેવભાઈ દેસાઈનું પુસ્તક શું બનશે તમારા માટે પ્રાઇમરી સોર્સ બનશે પણ માની લો કે કોઈ લેખક છે એમણે માની લો કે તમા તમે જ એ રિસર્ચ કરી દીધું બરાબર એમના આધારે તો ગાંધીજીનું અને મહાદેવભાઈ દેસાઈનું પુસ્તક જે ગાંધીજીનું હતું ગાંધીજીને લખતું હતું તો એ એ તમારા માટે પ્રાઇમરી સોર્સ હતું જ્યારે તમે રિસર્ચ કર્યું અને તમારા રિસર્ચનો ઉપયોગ બીજો રિસર્ચર કરે છે એટલે કે તમારી થિસિસનો ઉપયોગ બીજી કો બીજું કોઈ રિસર્ચર કરે છે અને એમાંથી તમારા થીસીસમાંથી ગાંધીજી વિશે જો બીજો કોઈ રિસર્ચર માહિત મેળવે છે તો તમારું જે થિસિસ હતું એ શું થઈ જશે સેકન્ડરી સોર્સ થઈ જશે ઓકે તો અહીંયા ખ્યાલ આવી ગયું કે પ્રાઇમરી સોર્સ કોને કહેવાય ને સેકન્ડરી સોર્સ કોને કહેવાય આવી જો ઇતિહાસમાં પ્રાઇમરી સોર્સ મને કોને કહીશું કે માની લો અંગ્રેજોના સમયના જે દસ્તાવેજો હતા કરારો હતા વેરાઓ હતા હે ને તો આ બધા જે કંઈ ડોક્યુમેન્ટ્રી હતા જેમ કે ડાયરીઓ હતી આત્મકથા હતી કોર્ટના ચુકાદાઓ હતા ઓફિસની નોંધો હતી પછી વસિયતનામાઓ હતા પરવાના હતા લાઇસન્સો જાહેરાતો એ સમયની એ સમયના પ્રમાણપત્રો એ સમયના બિલો એ સમયના રસીદો એ સમયના સામયિકો એ સમયના ન્યૂઝપેપરના અહેવાલો એ સમયના જાહેર ખબરો એ સમયના નકશાઓ એ સમયની આકૃતિઓ એ સમયના પુસ્તકો જે પુસ્તકો એટલે કેવા જે વ્યક્તિને જે વસ્તુ જે તમારું ટૉપિક છે એના અનુસંધાનમાં રૂપે લખાયેલા હોય ઓકે એવા પુસ્તકો ચોપાનિયાઓ ચિત્રકામો એ સમયની નોંધો એ સમયના ફિલ્મો એ સમયની ચિત્રો એ સમયના શિલાલેખો એ સમયના નકલો એ સમયના હથિયારો એ સમયના સાધનો એ સમયના ઘરગથ્થુ સાધનો પછી કપડાં પછી ભાષાઓ એ સમયના સાહિત્યો એ સમયના કલાઓ આ તમામ વસ્તુ જે તમે સમસ્યા લીધી છે અને એ સમસ્યા જે સમયની છે ને એ સમયમાં જે વસ્તુ ઉપલબ્ધ થઈ હતી એ વસ્તુનો ઉપયોગ કરી જ્યારે તમે રિસર્ચ કરો છો તો એ તમામ વસ્તુ તમારા માટે શું થશે પ્રાઇમરી સોર્સ ગણાશે જ્યારે સેકન્ડરી સોર્સમાં શું આવશે તો માની લો કે ગાંધીજીના સત્યના પ્રયોગોમાંથી અત્યારે કોઈ રિપોર્ટર છે એ ન્યૂઝપેપરમાં કોઈ રિપોર્ટ કરે છે અથવા તો કોઈ લેખ આપે છે આર્ટિકલ આપે છે અને એ આર્ટિકલનો જ્યારે તમે ઉપયોગ કરો છો તમારે રિસર્ચમાં તો એ જે આર્ટિકલ શું બનશે તમારા માટે મિત્રો એ તમારું સેકન્ડરી સોર્સ બનશે ઓકે એટલે પ્રાઇમરીમાં ફક્ત વ્યક્તિગત રીતે તમે પ્રત્યક્ષ રૂપે જોઈ અને જે માહિતી નોંધી હોય એને આપણે કહીશું પ્રાઇમરી ડેટા અને જ્યારે તમે અપ્રત્યક્ષ રીતે એટલે કોઈએ લખેલી વસ્તુને તમે અપનાવો છો કોઈએ એકઠી કરેલી વસ્તુનો તમે ઉપયોગ કરો છો તમારા રિસર્ચમાં તો તે તમારું થઈ જશે સેકન્ડરી સોર્સ એક એક બીજો એક્ઝામ્પલ આપી દો મિત્રો કારણ કે પ્રાઇમરી સોર્સ અને સેકન્ડરી સોર્સમાંથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે એક બીજી એક્ઝામ્પલ જોઈએ કે વસ્તી ગણતરી ઓકે તો વસ્તી ગણતરી જ્યારે કરવામાં આવે છે ત્યારે વ્યક્તિ પોતે જે શિક્ષકોને પછી અન્ય કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવતી હોય છે અને તે લોકો શું કરે છે કે ઘરે ઘરે જઈ અને માહિતી એકત્રિત કરે છે તો એકત્રિત કરેલી માહિતીને તમે તમારા રિસર્ચમાં એડ કરો છો તો એ વસ્તુ તમારું શું થઈ જશે એ વસ્તુ થઈ જશે તમારું પ્રાઇમરી સોર્સ ઓકે પણ જો એ રિસર્ એ શિક્ષકે મેળવેલી જે માહિતી છે એને સાઇટ ઉપર મૂકવામાં આવે અને એ સાઇટ ઉપરથી જ્યારે તમે મેળવો છો તો એ સાઇટ ઉપરથી મેળવેલી વસ્તુ શું થઈ જશે તમારું સેકન્ડરી સોર્સ ગણાશે ઓકે તો અહીંયા પ્રાઇમરી અને સેકન્ડરી સોર્સમાં તમને ખ્યાલ આવી ગયો છે ઓકે તો અહીંયા ઐતિહાસિક સંશોધનમાં પ્રાઇમરી અને સેકન્ડરી સોર્સનો આ રીતે ઉપયોગ થતો હોય છે હવે જોઈએ ઐતિહાસિક સંશોધનના સોપાન તો સમસ્યાનું સ્પષ્ટીકરણ સૌથી પહેલાં કરવામાં આવે છે ત્યારબાદ ઐતિહાસિક તથ્યો જે હોય છે એની શોધ કરવામાં આવે છે એની શોધ અને એના એકત્રીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે કે ભાઈ ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી છે એ ઘટનાઓ વિશેની શોધો કેટલી થઈ છે અને તેનું એકત્રીકરણ કરવામાં આવે છે સંદર્ભ સ્થાનોનું વિવેચન અને મૂલ્યાંકન કરવામાં આવે છે ઘટનાઓ કે શરતોને સમજવા માટે ઉત્કલ્પનાઓનું આયોજન કરવામાં અહીંયા ઉત્કલ્પનાઓ કેવા પ્રકારની છે અહીંયા ઉત્કલ્પનાઓ ચકાસણી પ્રકારની નહીં હોય પરંતુ અહીંયા એવી હશે કે ભાઈ જો પ્રશ્નો સ્વરૂપે હશે કે ભાઈ આનો પ્રશ્નનો જવાબ મને આમાં શું મળી શકે છે ઓકે ઉત્કલ્પનાઓ જે અહીંયા કમ્પલસરી નથી હોતી મેં તમને કહ્યું ને કમ્પલસરી અહીંયા નથી હોતી પણ તેમ છતાંય અમુક લોકો એવા હોય છે જે ઉત્કલ્પનાઓ રચતા હોય છે જેથી કરીને પોતાનું જે અભ્યાસ છે પોતાનું સંશોધન છે એ ખૂબ જ સારું અને સ્પષ્ટ બને ઓકે ઉત્કલ્પનાઓથી શું થાય છે કે તમારું જે રિસર્ચ હોય છે એ સ્પષ્ટ બને છે અને તમને ખ્યાલ હોય છે કે ભાઈ મારે આ પ્રકારની માહિતી એકત્ર કરવાની છે ઓકે તો અહીંયા ઉત્કલ્પનાઓનું આયોજન કમ્પલસરી નથી હોતું બીજા બધા રિસર્ચમાં કમ્પલસરી હોય છે ઓકે પરિણામોનું અર્થઘટન અને અહેવાલ તો પછી તમે આખી માહિતી જે એકત્રિત કરો છો એ માહિતી એકત્રિત કર્યા બાદ તમારે એનું અહેવાલ લેખન એટલે કે થીસીસ લખવાની હોય છે ઓકે તો આ પાંચ સ્ટેપ તમારા ઐતિહાસિક સંશોધનના થઈ ગયા ત્યારબાદ જોઈએ દાર્શનિક સંશોધનની વાત કરીએ તો દાર્શનિક સંશોધનને કેવું સંશોધન કહીશું તો દર્શનનો મતલબ થાય છે દ્રશ્ય ડ્રશ એટલે જોવું વિચારવું હે તો એને જ આપણે કહીએ છીએ દર્શન હવે સંશોધનની પ્રક્રિયામાં સંશોધન કરતાના વિવિધ પક્ષોના અનુભવોનો સમાવેશ કરવામાં આવે તેને દાર્શનિક સંશોધન કહેવામાં આવે છે અહીંયા શું હોય છે કે રિસર્ચર હોય છે એ પોતે પ્રત્યક્ષ રૂપે કોઈ અનુભવ કરે છે અને એ અનુભવોના આધારે તે શું કરે છે રિસર્ચ કરે છે એને જ આપણે દાર્શનિક સંશોધન કહેવામાં આવે છે આ પણ કેવું હોય છે ગુણાત્મક શોધ હોય છે આ ગુણાત્મક સંશોધન હોય છે અહીંયા ચલો પર આપણે કોઈ પણ પ્રકારનું નિયંત્રણ કરી શકતા નથી એટલે કે ચલોને આપણે નથી વધારી શકતા કે નથી ઘટાડી શકતા ઓકે ભવિષ્યકાળના શબ્દોનો અહીંયા ઉપયોગ થાય છે ઓકે જેમ કે થશે હશે એવા શબ્દોનો અહીંયા ઉપયોગ કરવાનું થાય છે ઓકે તો આ હતું તમારું દાર્શનિક સંશોધન ત્યારબાદ જોઈએ વર્ણનાત્મક સંશોધન તો વર્ણનાત્મક સંશોધનમાં શું હોય છે કે જ્યાં વર્ણન કરવામાં આવે છે ઓકે જ્યાં વિસ્તૃતમાં વર્ણન કરવામાં આવે છે અને નિષ્કર્ષ નીકળે છે એ તમારું વર્તમાન કાળમાં જ નીકળે છે ઓકે એટલે કે વર્તમાન કાળની પરિસ્થિતિને સંદર્ભમાં અહીંયા વર્ણન કરવામાં આવે છે અને આ સંશોધન કરવામાં આવે છે અહીંયા જે હશે એ તમારા ચાર પ્રકાર બતાવે છે એરિયા સ્ટડી રિસર્ચ સર્વે રિસર્ચ કે સ્ટડી અને એક્સપોસ્ટ ફેક્ટરો રિસર્ચ ઓકે ચાલો સૌથી પહેલાં એરિયા સ્ટડી રિસર્ચ કોને કહીશું તો આ પ્રકારના સંશોધનમાં સંશોધન કરતાં જે હશે એ સમસ્યા સંબંધિત માહિતી વ્યક્તિગત રીતે જઈને મેળવે છે માની લો કે કોઈ આપણું આ ગુજરાતનું આ માની લો આપણું આખું ગુજરાત છે અને ગુજરાતમાં આપ સૌ જાણો છો કે કચ્છ એવો વિસ્તાર છે જે કચ્છ વિસ્તાર છે એ કેવો છે ભૂકંપગ્રસ્ત વિસ્તાર કહેવાય છે ને ત્યાં ભૂકંપના ઝાટકાઓ ઘડીએના ઘડીએ આવતા હોય છે તો તમે કોઈ રિસર્ચર છે એવું રિસર્ચ કરવા માંગે છે કે ભાઈ ભૂકંપના ઝટકાઓ વારંવાર કચ્છમાં આવે છે એની લોકોની માનસિકતા ઉપર લોકોની વિચારસરણી ઉપર શું અસર થાય છે જો આના વિશે એને રિસર્ચ કરવું હોય તો એને ક્યાં જવું પડે ભૂકંપ ભૂકંપગ્રસ્ત એરિયામાં જવું પડે ને હે ને કંઈ એવું ના હોય કે ભાઈ જ્યાં માની લો કોઈ રિસર્ચર છે એ પૂર પૂરની સ્થિતિ સર્જાઈ હોય અને ત્યાં રિસર્ચ કરવા માગતું હોય અને માની લો કે બનાસકાંઠામાં પૂર આવ્યું હોય ને એ કચ્છમાં જઈ અને રિસર્ચ કરશે તો શું એને માહિતી મળશે પૂરેપૂરી બિલકુલ પણ નહીં મળે પણ જ્યાં જે વસ્તુ ઘટિત થઈ છે જ્યાં ઘટના ઘટિત થઈ છે એ જ ઘટના સ્થળે જઈ અને જ્યારે તે રિસર્ચ કરે છે એને આપણે કહીએ છીએ ક્ષેત્ર અભ્યાસ સંશોધન એટલે કે એરિયા સ્ટડી રિસર્ચ ઓકે તો અહીંયા ભૂકંપગ્રસ્ત વિસ્તાર છે તો રિસર્ચરને ભૂકંપ જે આવતો હોય તે વિસ્તારમાં જઈને જ એને માહિતી એકત્રિત કરવી પડે પછી એવું ના આવે કચ્છમાં ભૂકંપ આવે અને અમદાવાદમાં જઈને રિસર્ચ કરે તો બિલકુલ કામ ના આવે હે ને તો આ એ વસ્તુ છે કે એરિયા સ્ટડી રિસર્ચ ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ સર્વે રિસર્ચ સર્વે રિસર્ચનું બેસ્ટ ઉદાહરણ હમણાં આપું છું અહીંયા શું હોય લોકોનું સમુદાય હોય કે સમૂહ પર અહીંયા સંશોધન કરવામાં આવે છે લોકોની રુચિ ગુણ વિશેષતાઓ યોગ્યતાઓ વિશેની માહિતી અહીંયા પ્રાપ્ત કરવામાં આવે છે અહીંયા જે કંઈ રિસર્ચ કરવામાં આવે છે તે કેવું હોય છે અનુમાન આધારિત હોય છે આ એનો એક દોષ પણ એટલે કે એની એક નબળાઈ ગણાય છે સ્થાનિક સમસ્યાના સમાધાન માટે કરવામાં આવે છે ઓકે અને સામાન્યકરણ કરવામાં આવે છે ચાલો એક એક્ઝામ્પલ લઈએ તમે જોયું હશે કે કોઈ મોલ આગળ કંઈક નવી વસ્તુ આવી વેચાવા માટે તો તરત ટીવી રિપોર્ટર હશે એ પોતાનું માઈક લઈ અને ત્યાં મોલ આગળ આવી જશે અને પૂછશે કે ભાઈ ચલો બજારમાં નવી વસ્તુ આવી છે એના વિશે અભિપ્રાય આપો એટલે કે એ વિશે એ વસ્તુ કેવી છે તો તમે તો જ્યાં લોકોનું ટોળું દેખાશે ત્યાં જતા રહેશે અને ત્યાં જઈ અભિપ્રાય લેશે જેમ કે માની લો ચૂંટણીનો માહોલ હોય તો ચૂંટણી થવાની હોય એના પહેલાં ટીવી રિપોર્ટરો શું કરે જ્યાં લોકોના જૂથ જોવા મળે ત્યાં જતાં રહે પૂછે ભાઈ આ વખતે કોની સરકાર આવશે એટલે કેટલાક લોકો હશે એ કહેશે ભાજપ સરકાર આવશે પછી એક કહેશે આપણે કોંગ્રેસ સરકાર આવશે એટલે કે એક કહેશે સૌનો સાથ સૌનો વિકાસ બીજું કહેશે કે પંજો જિંદાબાદ હે ને તો આવી રીતે અને કોઈક વળી કહેશે કે ભાઈ આ પાર્ટી મહાન હે ને તો આ રીતે જે રિપોર્ટરો હશે એ શું કરશે લોકોનો અભિપ્રાય લેશે અને એના આધારે આંકડા માહિતી એકત્રિત કરી અને આંકડા જાહેર કરશે કે ભાઈ આટલા ટકા લોકો આ પક્ષને કરવા માગે છે આ પક્ષને લાવવા માગે છે આટલા ટકા લોકો આ પક્ષને લાવવા માંગતા નથી બરાબર તો આ બધું એનાલિસિસ પછી કરવામાં આવે છે એને જ આપણે સર્વે રિસર્ચ કહીએ છીએ જો સિમ્પલ ભાષામાં સમજવું હોય તો અને આનું સામાનીકરણ કરવામાં સામાનીકરણ શું કરવામાં આવે છે માની લો કે ટીવી રિપોર્ટરે અમદાવાદના બધા વિસ્તારોમાં ઘાટલોરિયા વિસ્તાર છે નરોડા વિસ્તાર છે પછી વાડજ વિસ્તાર છે બધા તમામ પ્રકારના રાણી વિસ્તાર છે તમામ પ્રકારના વિસ્તારોમાં જઈ અને આવી રીતે લોકોના ટોળાઓમાં માહિતી એકત્રિત કરી અને પછી કલ્ક્લુઝન એવું નીકળે આંકડા માહિતી બધી મેળવી અને સર્વે કર્યા પછી એમને એનાલિસિસ કરે છે અને એનાલિસિસ પરથી એમ જાણવા મળે કે ભાઈ અમદાવાદી સિત્તેર ટકા વોટ ભાજપને આપવા માગે છે તો આ શું કર્યું નાના નાના જે બધા એરિયામાંથી જે માહિતી મેળવી અને એનાલિસિસ કરી અને એમ કહેવામાં આવ્યું કે અમદાવાદમાં સિત્તેર ટકા લોકો ભાજપને લાવવા માગે છે તો આ વસ્તુ શું થઈ ગયું મિત્રો આ જ સામાનીકરણ કર્યું કહેવાય ઓકે જેને આપણે જનરલાઇઝેશન અંગ્રેજીમાં કહેવાય કે જનરલાઇઝેશન કર્યું ઓકે તો આઈ હોપ તમને સર્વે રિસર્ચમાં પણ ખબર પડી ગઈ હશે હવે નેક્સ્ટ જોઈએ કે સ્ટડી રિસર્ચ કેસ સ્ટડી રિસર્ચ જે છે એ કોઈ એકમ કોઈ એક એકમ કે એક વ્યક્તિ પર કરવામાં આવતું સંશોધન છે અહીંયા કેવું હોય કોઈ એક એકમ એકમની અંદર એક પરિવાર પણ આવી જાય એક કુટુંબ પણ આવી જાય એક સંસ્થા પણ આવી જાય બરાબર એક સમુદાય પણ આવી જાય એક સંસ્કૃતિ પણ આવી જાય પરંતુ જે પણ લો એ એક જ લેવાનું સંસ્કૃતિ લો છો તો એક સમુદાય લો છો તો એક ઓકે વ્યક્તિ લો છો તો એક સંસ્થા લો છો તો એક શાળા લો છો તો એક એટલે કે કહેવાનું મતલબ એક જ વસ્તુ હોય બરાબર એના ઉપર કરવામાં આવતું સંશોધન ઊંડાણપૂર્વક અહીંયા અભ્યાસ કરવામાં આવે છે માની લો કે કોઈ એવી શાળા છે કોઈ વિસ્તારમાં જે ખૂબ જ આગળ પ્રગતિ કરી રહી છે અને કોઈ રિસર્ચરે જાણવા માગે છે કે ભાઈ આ શાળા આટલી આગળ છે તો એના પાછળનું કંઈક તો રીઝન હશે આ શાળામાં એવું શું થતું હશે શું કામગીરી કરતા હશે કઈ રીતે કરતા હશે જેના કારણે આ સંસ્થા આ શાળા આગળ છે એના વિદ્યાર્થીઓ આગળ છે અને ટોપ ટેનમાં આવે છે આના પાછળનું રીઝન જાણવા માટે જો કોઈ રિસર્ચર રિસર્ચ કરે અને એ શાળા વિશે નાનામાં નાની બાબતોની માહિતી એકત્રિત કરે એને જ આપણે કહી શકીએ કે કે સ્ટડી ઓકે તમે કદાચ પેલું પિક્ચર જોયું હશે ક્યોકી લગભગ મને પિક્ચરનું નામ યાદ નથી પણ ક્યોકી જ હતું તો જેમાં સલમાન ખાન અને કરીના કપૂર હિરો હિરોઈનમાં છે અને સલમાન ખાન હોય છે એ માઇન્ડ માઇન્ડલી રીતે બહુ બહુ ચૂપેલો હોય છે અને એની એનો નિદાન એનો ઉપચાર કરવા માટે કરીના કપૂર આવતી હોય છે ઓકે તો આ જે એ આખી સ્ટોરી છે ને એ સ્ટોરી આપણી કેસ સ્ટડી ઉપર છે ઓકે આખી એ સ્ટોરી ઉપર છે કે સ્ટડી ઉપર છે તો આ રીતે કેસ સ્ટડીમાં શું હોય છે કે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે જેમાં એના વ્યક્તિના ભૂતકાળથી લઈને તેના વર્તમાન સુધીની તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવે છે અને માહિતીના આધારે વ્યક્તિનું ભવિષ્યમાં વર્તન કેવું હશે વ્યક્તિ ભવિષ્યમાં કેવું હશે એના વિશે અહીંયા નિષ્કર્ષ નીકાળવામાં આવે છે અને ભવિષ્યવાણી પણ કરવામાં આવે છે કે માની લો કે કોઈ વ્યક્તિ છે બરાબર તો એને વધારે વ્યસનની લત લાગી ગઈ હોય તો એ વ્યસન એટલું બધું વ્યસન અતિશય વ્યસનની બની ગયો હોય કે એને વ્યસન ના કરે તો એને ચેન ના પડે તો જો આવા વ્યક્તિ ઉપર જ્યારે રિસર્ચ કરવામાં આવે અને ખ્યાલ આવે કે ભાઈ એના ભૂતકાળમાં આવી એવી ઘટનાઓ ઘટી હતી અને ધીમે ધીમે એ વ્યસન તરફ દોરાયો હતો અને એની અસર અત્યારે હાલ આટલી બધી જોવા મળી રહી છે કે એને વ્યસન વગર ચાલે એમ નથી ઓકે તો પછી આનું નિદાન કરી એનો ઉપચાર કરવામાં આવે છે અને ઉપચાર કર્યા બાદ એમ એને એ વ્યસનમાંથી બહાર કાઢવાની પ્રયત્ન કરવામાં આવે છે જેમ કે માની લો જે જે મેન્ટલ હોસ્પિટલ હોય છે તો મેન્ટલ હોસ્પિટલમાં જે ગાંડા લોકો હોય છે એ ઘણી વખત સાજા થતા હોય છે તો એ લોકો ઉપર શું કરવામાં આવે છે કેસ સ્ટડી કરવામાં આવે છે અને કેસ સ્ટડી કરી તેમનું નિદાન અને ઉપચાર કરી તેમને સાજા કરવા માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે તો સામાજિક અને વાસ્તવિક પરિસ્થિતિની અહીંયા આપણને જાણકારી મળે છે અને ચિકિત્સા ક્ષેત્રમાં તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે જેમ કે મેં તમને કહ્યું ને મેન્ટલ મેન્ટલ હોસ્પિટલ હોય એવી હોસ્પિટલોમાં વધારે અહીંયા ઉપયોગ કરવામાં આવતો હોય છે આ કેસ સ્ટડીનો કે તો કોઈ વ્યક્તિ ઉપર માનેલો કોઈ પરિવાર છે તો કોઈ પરિવાર બહુ સારો હોય તો એના ઉપર પણ રિસર્ચ કરવું એવું જરૂરી નથી કે સારું જોઈએ ખરાબ પણ હોઈ શકે ખરાબ હોય તો એના ઉપર પણ રિસર્ચ થઈ શકે ઓકે નિદાનનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કેવું છે ગુણાત્મક સંશોધનનો ભાગ છે અહીંયા તમે આંકડાકીય માહિતી ના મેળવી શકો અહીંયા તમે ગુણાત્મક માહિતી જ મેળવી શકો ઓકે તો કે સ્ટડીમાં ખબર પડી ગઈ ચાલો નેક્સ્ટ જોઈએ હવે એક્સપુસ્ટ ફેક્ટો રિસર્ચ એક્સપોસ્ટ ફેક્ટો રિસર્ચ હવે આનો મતલબ શું થાય છે કે કાર્યોત્તર અથવા તો ઘટનોત્તર રિસર્ચ કાર્યોત્તર ઘટનોત્તર તેમાં શું થાય કાર્ય થઈ ગયા બાદ કાર્ય થઈ ગયા બાદ જે રિસર્ચ કરવામાં આવે છે એને આપણે એક્સપોસ્ટ ફેક્ટો રિસર્ચ કહેવામાં આવે છે તો અહીંયા શું થાય છે કે કાર્ય કે ઘટના પછી સંશોધન કરવામાં આવે છે ઘટના બહુ જૂની નથી હોતી તમે હવે અહીંયા એમ કહેશો કે બેન તમે ઐતિહાસિક સંશોધનમાં તો ભણાવ્યું કે જે ભૂતકાળમાં ઘટના ઘટી ગઈ હોય એના ઉપર આપણે રિસર્ચ કરવામાં આવે છે તો અહીંયા ભૂતકાળ તો ખરી પરંતુ બહુ જૂની નહીં ઓકે બહુ જૂની નહીં માની લો કે તમારે એ જાણવું છે કે મધ્યાહન ભોજનની બાળકો શાળામાં મધ્યાહન ભોજનની બાળકો ઉપર શું અસર થાય છે તો આ જે ઘટના જે તો એમાં તમારે શું કરવું પડે પહેલાં શાળામાં જ્યારે બાળકો આવતા હોય એ સમયે એમને જ્યારે મધ્યાહન ભોજન નહોતું મળતું તે સમયની સ્થિતિનો તમારે અભ્યાસ કરવો પડે એટલે કે તમારે શાળામાં બાળકોને સૌથી પહેલાં મધ્યાહન ભોજન વગર બાળકો શાળામાં આવે એ એ વખતની તમારે સ્ટડી કરવું પડે અને પછીથી એમને મધ્યાહન ભોજન આપવામાં આવે અને એનું તમે રિસર્ચ કરો બરાબર મધ્યાહન ભોજન આપ્યા બાદ બાળકોની સ્થિતિમાં શું સુધારો આવ્યો છે શું પ્રભાવ પડ્યો છે મધ્યાહન ભોજન એ ચકાસવામાં આવે ત્યારે આપણે આ ઘટના કેવી થઈ જાય છે ફેક્ટો મેથડ રિસર્ચ કહેવાય છે ઓકે અહીંયા ચલ ઉપર પ્રત્યક્ષ નિયંત્રણ થઈ શકતું નથી અહીંયા તમે ચલ ઉપર કોઈ પણ પ્રકારનું પ્રત્યક્ષ રૂપે નિયંત્રણ કરી શકતા નથી પ્રભાવ શબ્દનો પ્રયોગ થાય છે એટલે કે કોઈ પણ કાર્ય છે એની વ્યક્તિ ઉપર શું પ્રભાવ પડ્યો ઓકે તો એ જાણવા માટે પ્રભાવ શબ્દ જ્યાં મળે અને તમને કોઈ રિસર્ચનું નામ પૂછવામાં આવ્યું હોય તો પ્રભાવ શબ્દ જ્યાં મળે ને ત્યાં મિત્રો આંખ બંધ કરી એક્સપોસ્ટ ફેક્ટો મેથડ સોરી એક્સપોસ્ટ ફેક્ટો રિસર્ચ લગાવી દેવાનું ટીક ઓકે જ્યારે મેં તમને ક પેલું એક્શન રિસર્ચ કહ્યું હતું ને તો એક્શન રિસર્ચમાં મેં તમને શું કહ્યું હતું કે જ્યાં સુધાર શબ્દનો ઉપયોગ થાય જ્યાં સુધારના શબ્દનો ઉપયોગ થાય તો તમારે આંખું બંધ કરીને શું કરવાનું ત્યાં એક્શન રિસર્ચ લગાવી દે અહીંયા પ્રભાવ ઇફેક્ટ પડે છે તો જ્યાં ઇફેક્ટ પ્રભાવ શબ્દનો તમને ઉપયોગ જોવા મળે ને ત્યાં તમારે મિત્રો આંખો બંધ કરી એક્સપોસ્ટ ફેક્ટ મેથ સોરી રિસર્ચ એડ કરી દેવાનું કે ઘટનાના પહેલાં અને ઘટનાના પછી સંશોધન કરી શું કરવામાં આવે છે તુલના કરવામાં આવે છે અહીંયા જે ક્ષેત્ર હોય છે કેવું હોય સીમિત હોય છે ઓકે એટલે કે નાનું હોય છે બહુ મોટું નથી હોતી માની લો કે કોઈ સંસ્થા છે એ સંસ્થામાં જે કાર્ય કરતા કર્મચારીઓ છે તો એ કર્મચારીઓને જ્યારે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવે છે એમના કામના આધારે તો એ પ્રોત્સાહિત ઇનામની વ્યક્તિના કાર્યો ઉપર શું અસર પડે છે જો આવું કોઈ રિસર્ચ કરવું હોય તો સૌથી પહેલાં તમારે શું કરવું પડે એ જ્યારે કાર્ય કરી રહે છે તો પહેલાં એમને તમારે પ્રોત્સાહિત ઇનામ આપવું પડે હે ને પ્રોત્સાહિત ઇનામ આપ્યા બાદ પ્રોત્સાહિત ઇનામ આપ્યા બાદ જે પ્રભાવ પડે છે એમના કાર્ય ઉપર ફરીથી જે કાર્ય કરે એ કાર્ય ઉપર જે ઇફેક્ટ પડે છે તો એના ઉપર જ્યારે તમે રિસર્ચ કરો તો એ તમારું એક્સપોસ્ટ ફેક્ટો મેથડ સોરી એક્સપોસ્ટ ફેક્ટો રિસર્ચ કહેવાય છે ઓકે તો અહીંયા ખ્યાલ આવી ગયો કે કોઈ પણ વસ્તુ આપ્યા બાદ એનો જે પ્રભાવ વ્યક્તિની ક્રિયા ઉપર પડે છે તો એને જ આપણે કહીએ છીએ એક્સપોસ્ટ ફેક્ટો રિસર્ચ ઓકે પ્રભાવના આધારે ઘટનાના કારણોની શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે પ્રભાવના આધારે શું કરવામાં આવે છે ઘટનાના કારણોને શોધવામાં આવે છે એટલે કે મધ્યાહન ભોજન આપ્યા બાદ બાળકોના શારીરિક વિકાસમાં જે ચેન્જિંગ આવ્યું છે એના પાછળનું રીઝન શું હોઈ શકે એટલે કે મધ્યાહન ભોજનમાં જે જમવાનું આપવામાં આવ્યું હતું એ કે પછી બીજું કોઈ ઓકે તો આ કારણો ત્યાં શોધવામાં આવે છે સામાનીકરણ અહીંયા કરવામાં આવતું નથી દરેક જગ્યાએ અલગ અલગ પરિસ્થિતિમાં આ રિસર્ચ કરવામાં આવતું હોય એટલે કે ત્યાં દરેકનું વાતાવરણ અલગ અલગ હોય એટલા માટે તેનું સામાન્યકરણ કરી શકાતું નથી ઓકે તો મિત્રો આ હતા આજના જે ચલો પર નિયંત્રણ રાખી શકાય તેવા અને ના રાખી શકાય તેના આધારે જે પણ રિસર્ચ આપણને જોવા મળ્યા પ્રકારો એ પ્રકારોને મેં તમને સમજાવ્યા હજી એક વિડીયો બનશે એની અંદર આપણે જે બાકીના જે રિસર્ચ બાકી રહ્યા છે એ આપણે સમજાવી દઈશું ઓકે આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો આવજો થેન્ક યુ